मोहन ने खेतों में कड़क लहण वाई। हेलो मित्रों, गुड मॉर्निंग, केम छो बधा? मजामां? तो राम राम, जय माताजी बधाने। ने मित्रों, आज वाग्या अत्यारे सवारमां सवारना 10, ने आपणे करी दिवसे व्लॉग बनावानुं चालू। ने आज तमे जोई शको, आज हुं खेतरमां अत्यारमां आवी गयो छुं। ने अहींया बाजूमां जो कारखानानो शेड छे, एनी बाजूमां आपणे आ शेडे ठेठ खेतरना वही आव्या छे, कारण के ओला शेडे आपणे मकान ने करी बधुं छे, ને આપણે સીધા આ શેઠે વી હશે। આ કારખાનું તમે કાયમ જોવો જ છો વ્લોગમાં, તો આપણે એ શેઠે વી છીએ। અને હું આવ્યો તો અત્યારમાં આપણે ગદપ વાયો, એ કીધું ઉગી ગયો હોય કે નથી વીગ્યો, તો ઉગી ગયો, કોંટાઈ ગયો હોય, મેં તો જોયું, પણ હું તમને બતાવી દઈશ બરાબર હમણાં બેક કેમેરો કરી। અને આજ જો વાદર સાહેબ, આજ જરાક સવારમાં ખાલું પીળ્યું લાગ્યું હતું, રાતે તો સાંટા આવતા હતા, ને અમારે તો બહુ વાંધો નથી, પણ અમુક જગ્યાએ વરસાદ પાણ જેવો ને એવો બધો થઈ ગયો, બાકી આપણે તો અહીંયા બહુ અમારે અહીંયા વાંધો નથી વાંકાનેર તાલુકામાં, કારણ કે અહીંયા તો જેવા તેવા સાંટા હતા, નુકસાન થયું કાંઈ નથી। પણ તમે વિડીયો ક્યાંથી જોતા હોય અને અહીંયા વરસાદ કેવો છે તમારા વિસ્તારમાં, માવઠું કેવું છે એ કોમેન્ટમાં કહેજો, એટલે મને પણ ખબર પડે કે કઈ જગ્યાએ કેટલો વરસાદ છે અને શું કાંઈ, તો એ કોમેન્ટમાં કહેજો બરાબર। અને વિડીયો જોતા રહ્યો એન્ડ સુધી, અને લાઈક શેર, અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। અને આજ કારણ કે આપણે થોડોક વ્લોગ મોડો બનાવવાનું ચાલુ કર્યું, કેમ કે હું આજ રાતે જ્યો તો માતાજીના માંડવામાં બાર ગામ જ્યો તો, આગામાં કંકોત્રી આવી હતી માંડોને, એટલે જવું પડે એવું હતું, રાતે જઈને વ્યાયો હતો, પણ થોડોક ઉજાગરો હતો એટલે સવારમાં થોડુંક મોડું ઉઠાણું, અને આપણે વિડીયો પણ જો મોડો બનાવવાનું ચાલુ કર્યું, એટલે આવું હતું સમજા। તો હાલો હવે આગળ, તો વિડીયો મિત્રો આ રીતનો ગદપ કોંટાઈ ગયો હોય જોઈ શકો તમે, જે તો કોંટા કાંટા એવું જ કહેવાય, નાનો જવેરા કોળી જેટલા વાયો તો બધા બી ફૂટી ગયા, એટલે ડાગેઠ જોઈ શકો આટલો ઘાંટો મેં સાંટ્યો હતો। અને આમાં એવું, અમુકને છાંટતાય ન આવડતું હોય, પણ આપ મને નહોતું આવડતું, બાપા જ છાંટતા હતા, પણ હું મેં ગદપનું બી સાંટ્યું રજકાનું, એટલે કેવો કુગ્યો એ કોમેન્ટમાં કીજો બરાબર, ખેતી કરતા એને ખબર પડે એ કીજો, બાકી તો ન ખબર હોય, પણ જે ખેડૂ હોય એ વિડીયો જોતા એ કીજો કે આ બરાબર ઉગ્યો હોય કેમ, અને જેને ન જોયું હોય એ ગદપ છાંટતો હતો એ વિડીયો પણ આપણે કાલ પમદી એમ કંઈક અપલોડ કર્યો હતો, તો એ ચેનલમાં વિડીયો હશે એ પણ જોઈ લેજો બરાબર, આ ગદપ મેં રજકાનું બી કઈ રીતે સાંટ્યું ને એ પણ વિડીયો છે, તો એ પણ તમે જોઈ લેજો। ને જો આ રીતે ઉગી ગયો હોય, કોંટાઈ ગયો હોય બધો, ને આપણે જોઈ પર થોડોક વાવવાનો બાકી છે, પણ કીધા પહેલાં આટલો ઉગાડી દે એટલે થતો થાય, એટલા માટે આટલો અગાઉ ઉગાડી દીધો, કીધું ઢોરા નીણ થતી થાય લીલી, કારણ કે લીલી અત્યારે કાંઈ છે નહીં। અને જો આ રોજડા પણ હું હાલી ગયા, જો અમારે કાંઈ જાટકો મેળવો જોઈશે, જે આ રોજડાના આગળ આ લીલામાં ખૂંદી ગયા, બહુ નુકસાન કરે હમણાં, કહો રોજડા બહુ અતિ નુકસાન કરે, હવે હેને ઝાટકા વારા બાંધવા જોઈશે ફરતી બાજુ, કારણ કે જેવો તેવો ઝાટકો લાગે ને તો અડીને પાછા વૈયા જાય, મરે બરે નહીં કાંઈ થાય નહીં, પણ અડીને વૈયા ગયા। અને જો આ રીતનો વાદળ સાયો ને આ રીતનું અહીંયા બધી વ્યૂ છે, ને આ સાઈડ તો આપણે જે કહું વાવવાના છે, પણ એ કંઈ વાયા છે નહીં, ને ઉલ્પા જીરું વાયું એ હજી ઉગ્યું નથી, એ ઉગી જાય એટલે તમને બતાવીશ વિડીયોમાં। તો જો અટાણ અહીંયા દેશી ખાતરનો ઉકેળા પર કેવું પડ્યો, પાવડું બકડ્યું, એનું કારણ એ કે આજે લહણનો કેરો એક વાવવાનો હોય, એટલે લહણ જાજુ નથી વાવતા, પણ આ બકડ્યું ભલે ને બીજું પછાડાવું આ ભલે, એટલે ઘર પૂરતું વાવી એક કેરો કરી બરાબર, એટલે અમારે ઘર પૂરતું થઈ રહીને કોઈ હગા આવે એને થોડું ઘણું દેવા થાય બરાબર, બેનું કોઈ આવે એને દઈ, ઘરનું હોય આપણે વસ્તુ એ દઈ બરાબર, એટલે એટલા માટે કે એક લહણનો કેરો કરવો હોય તો દેશી ખાતર ઉકેળાનું ભરી ભરીને વાવી, તો લહણ સારું એકદમ થાય, ગાંઠિયા મોટા થાય,
આપણે દેશી ખાતર ન ભેરું હોય તો એવા ન થાય, એટલે કીધા દેશી ખાતર ભરી અને લહણ વાવી એક કેરો કોથમીર ને બધી એમાંય ભરી દેવું છે, એટલે સારું મસ્તીનું થાય. જો અહીંયાથી એક બજા જૂનું થોડુંક પીળું હતું ને ત્યાં ભેરું આ તગારામ જો સાવ ઝીણું છે, કારણ કે ઝીણું આમ એમને કેરમ નાખી દઈને પછી લેટા કરી વાળી કોદારી એટલે ભરી જાય, પછી લહણ સોંપી દેવાનું. હાલ ચડાવ માન ચડાવી કો નામ લાવી અને એમાં જો નાખું એવી રીતે નાખવાનું છે આવી રીતે, કારણ કે લાવવામાં જાજુ ભરવાનું હોય તો ટેક કે એવી રીતે ગમે રીતે ભરે કેરો એક ભરવાનો, એટલે આ રીતે આમ આઈ ત્યાં નાખી દઈ, પછી કોદારી આમ આડા આડા લાગે લેટા કરી નાખી એટલે ખાતર ભરી જાય જમીનની આરે, પછી લહણ સોંપવાનું જરી એ હાથને અમે સોંપશું બરાબર, આટલામાં તો કાંઈ બીજું કાંઈ હોય નહીં, આપણે આજથી સોંપી દેવાનું. ખાતર તમે જોયો કોઈ એકદમ પ્યોર છે જો નકરા સાણનું કંઈ આ રીતે નાખી દઈ, આ કેરા માં નાખી દઈ તું જો ઓલપાત લહાણ વાવતું આવું હે એ બતાવશું બરાબર, આજે વાવશું ને તો બતાવશું હમણાં તમને, એટલે આ ખાતર કેરામ ભરવાનું હાલે હે. આખા ભરી જ દેવું હે એટલે કોથમી વાવી એ સારી થઈ જાય ને, અને અમે બધું આ જે દેશી ખાતર ફેરવું બધું સારું થાય એમ, ચાલો આખા ભરી દઈએ. લહણ પણ અમારે જો અહીંયા આંબે ટીંગાડેલું છે એટલે અહીંયા વાહરવું હોય ને લહણ સારું રહીએ બગડે નહીં, એટલા માટે આંબે રાખી દેતેલું છે, ને હવે અહીંથી આપણે છોડી ને આમાંથી ગાંઠીએ કાઢીને પછી કર્યું નોખી કરીને પછી વાવી, અહીંથી ઉતારી લઈ. તો જો આ લહણના કાંબથી ઉતારી આવ્યો અને ખોલવાનું હાલે, કારણ કે આ રીતે નોખી નોખી કર્યું કરીને પછી એક એક કરી સોંપી દેવાને આમ લેટા કોદારી કરીને, એટલે એ કામ હાલે છે. જય માતાજી, આજે લહણનું કામ ઉપાડ્યું છે, લહણનો કેરો ખાવ કરવો, દેશી ખાતર ઉકેડામાં ભરીને અને જો કેરમ ભરી વાળ્યું હોય પછી બે બકડિયા નાખ્યું પરાત, એટલે ગાંઠિયો મોટો થાય, એટલે પોસી જમી રહીએ ને તો લસણ ના ગાંઠિયા જે રહીએ ને એ મોટા થાય એમ પોસી જમી રહીએ, એટલે જો એમાં ખાતર ભરાઈ ગયું છે ને પરાર બે બકડિયા નાખી દીધા છે, હવે જો આંબે ઉતારીએ છે લહણ જો આ ફોલી છે, લહણ ફોલીને પછી મારે ને મોહનના પપ્પાને બી ના આમાં કેરમ વાવવાનું, મારે મોહન પાસે વાવશે, મોહને જો પાડ્યું સારતો સારતો આવી ગયો શેટી રાખતા નહીં હોટી પાડ્યું બાંધી આવેલ પછી લસણ વાવવાનું, એ તો કડીક પલન ખાતી ખાઈ લે ને પછી અહીંયા આવજો બરાબર, જા બાંધતો જા જા મારો દીકરો ડાયો ડાયો બાંધતો પછી બાંધ દઈ પછી બાંધ, એટલી બાકી છે આ નોખી નોખી કરવી પડે લહણ ની કેરી, વરસાદ બે દી આવ્યો ને એટલે સાટું થઈ ગયું, આમ ટીકો મારે ને તો ભાંગી જાય, ટીકો મારે ભાંગ એવું નથી થઈ ગયું, ટાટું ટાટું થઈ થોડાક દેવો વરસાદ જેવી રીતે ઉગી જાય, ઉગી જાય કોટા થઈ જાય, વાવવું ન પડે પણ ગાંઠિયો ન થાય ને, આવી રીતે વાવવાનું છે, જો આ ફોલી ફોલી ને જે ઘણી વાર લાગશે એમાં, પછી સોરિયું લઈ આવશું ઘરેથી પછી એક જણું લીટા કરીને પાછા સોંપશું ને પાછા બોરી વાસી હમણાં તમને બતાવશું લહાણ જ વાવી, પછી આપણે ઓલા બધા રસોડાના વિડીયો બનાવી એમાં લસણ કરનું હોય ને ઘરની કોથમી હોય ને કા ડુંગળી હોય ને એ બધું કરનું વાવી દે, એટલે પાલક વાવવાનો છે એમાં, લહણ વાવશું અને કોથમરી મેથીનું બધું થઈ જાય, એટલે પછી મસ્તીનું બને, શાક બનાવવું હોય જે વસ્તુ બને સારું બને, હા એટલે વિડીયો સારો જ બને ને, મસાલો સંધો સારો હોય તો કોક ને એમ થાય કે મસાલો સારો આવડાની વાવે છે,
હારું રાંધે એટલે હારું વસ્તુ બનતી છે શાકભાજી. ઘરનું બધી હોય એટલે સમજું ઘરનું વસ્તુ જ હોય, બહેનની વસ્તુ ન અમારે હોય. ક્યારેક હોય ઉનાળો હોય ત્યારે ત્યારે હાવ ન હોય ને ત્યારે લેવું પડે, નકર તો ઘરનું જ હોય. આખો શિયાળો ઘરનું હાલશે. હલો હવે પછી આગળ મળશું, વહી જાય એટલું વાવી લઈશ, પછી બતાવશું તમને. હાલો વાવીને ત્યારે બતાવશું પાછા. તો જો આ લહાણનો કેરો વાવવા માટે તૈયાર થઈ ગયો. પહેલાં દેશી ખાતર પહેર્યું અને પરાર જેવું હતું આપણું ઘઉંનું જે પરાર આવે ને એ નાખ્યું. પછી જો આ મોહન કરે ને આ રીતે લીટા કરીને સોંપી દેવાનું. અને એ મોહન ઊંડા ન કરાય, ન કરાય એટલું બધું ઊંડું ઉગે નહીં. કડક ખાય એક લીટું કરીને એક લીટું સોંપી દેવાનું. હા, અને જો આ ડીએપી ખાતર પણ નાખી દીધું એટલે ઉગે એકદમ સારું આમ લસણ. હા, એમ સોંપી દેવાનું. કર્યું પછી નાખ્યું તો હરખું બુરો ન પડે એટલો બધો ખાડો ન હાલે. લહણ વાવન થઈ ગયું ચાલુ. લસણ માર મમ્મી ને માર પપ્પા લસણ વાવે છે. આવી રીત જો વાવી દે ખોડી દે એટલે પૂરી દેવાનું. હા, બતાડજે ને બધી પૂરી ને એટલે આ રીતે આમ પૂરી દેવાનું. પરાર નું ઉપર આવે ન કરો હું. પરાર ફેરું એટલે ઉપર જ આવે ને. વરી વાસુ આવે ત્રીજું લીટું કરવાનું. બીજું લીટું પછી કરીને એવી રીતે વાવી દેવાનું. જો આટલા થોડુંક જ વાવવાનું હોય, ઘર પૂરતું વાવવાનું એટલે અડધું જોઈએ. આવી રીતે હાથથી ને એટલે વાવી દે. દેશી ખાતર નાખ્યું અને માથે પરણ નાખી દીધો. દેશી ઓલું ખાતર સાઈડ નાખ્યું. મેથી બે વાય દીશું અડધા. ગાજર વાવવા જોઈએ. કઈ નહી માર નહી વેસવા ખાવા શા કઈ કરાય. મોહન ને કીધું તો કડક લહણ વાય આવડે છે એક નહીં એટલે વાંધો જ નથી, આવડે જ છે. કીધું ટ્રાય તો કરી. મોહને કોઈ દી વાયું નથી પણ ઓણ વાયું કા મોહન. હવે આવડી જઈશ, નહીં વાંધો આવે. કારણ કે આ તો ઘર પૂરતું વાવો ને એટલે ગમે હાલે ને. ઓણી બસ પછી ઘાટું થઈ જાય. હા, પછી ફોલવા ટાણે પછી તકલીફ પડે. નાની નાની કરી હોય ને તો સરખી રીતે ફોલી ન શકી. કેટલા બે ત્રણ લીટા થશે એટલે આ બે ત્રણ લીટા કરી નાખી પછી બીજી કોથમી વાળી દઈ. તાણા પીડે છે ને ઘરે પીડે છે.
એમ અવાજ ન લાગે ને ઉડાડવાનો તો આ લેટા કરી ને એને ઉડાડ દેવા પછી કમ પર બોર નાખશું લહણ નો કેરો વાવી દીધો એ નાઈ થઈને જાય લાગી લહણ વાયા લસણ વાયો અને આ બાજુ કોથમી વાવી ધાણા પવન હેર એટલે અવાજ આવતો હોય પવન જા ધાણા વાયા એટલે અને કોથમી થાય છે એટલે આપણે શાકનો મસાલામાં હાલે કોથમી ગલુડી હેરે આવ્યું જો હડી એટલે થોડી કોથમી વાવી દઈએ એટલે ઘરનું ઘર પૂરતી હાલે આપણા બધું ઘર પૂરતું ભાઈ વેસવા કાંઈ ના હોય કોથમી આજે પાલક પણ વાવો હોય એટલે એ શાકમાં હાલે કેટલો પાલક રાખશે તાણા છે પ્યોર તાણા હો દેશી કોથમી આની થાય દેશી કોથમી શાકમાં નાખે શાક બનાવવાનું મસ્ત એટલે એ સારું જ વાવી છે બસ હવે એટલો પાલક વાવી દઈશ બસ એટલો પાલક વાવી દઈ થોડોક બાકી રહ્યો ને એટલો પાલક એટલે આપણે ઘર પૂરતા શાકમાં પાલકના પાંદડા નાખે ને તો શાક સારું થાય મારો બા છે ને મારો બા શાક બનાવે એટલે એ પાલકના પાંદડા બહુ નાખે અને આ એક કેરા મેથી વાવી હવે અત્યારે વાવશું તો બતાવશું નકર આમાં પહેલાં કોદરી લીટા લાગે આ જ રીતે કરી નાખો આમાં કીરા એ રીતે આમાં કીરા એટલે હે ને પછી પાછી ઊંધી સંપારી ફેરવી દેવાની એટલે સરખું દટાઈ જાય ઉગી સરખું એક એટલે આમાં આખા મેરી લીટા કરવા છે અને આખો કેરો એક મેથીનો વાવવું છે ત્યાં મેથી રહી ડબલામાં ઘરની જે પોર આપણે વાવી હતી ને એમાં એટલે મેથીનો એક કેરો કરવો હોય એટલે મસાલો બસાલો બધી કમ્પ્લીટ થઈ જાય ને બાકી તો જો આપણે રીંગણા નહીં તો ઘરનું જ છે શાક કરવાનું ને પારી એક કોક મરચી નહીં છોડવા છે એટલે એ હાલ છે વવાઈ જાય ને હવે શું વાવવાનું હવે મેથી બાકી અરે મેથી વાવી દે લીટા કરી નાખો હે અરે લીટા કરીને વાવી દે આમાં ખંપારી ફેરી વારો એમાં હું થઈ ખંપારી ફેરવી વારી લાવી હોક નહીં ના એટલે ભૂલી જઈ લઈ આવું મેથી જા રેતીએ હું આમાં લીટા થોડાક કરું કોદારી પડી જો મેથી કેરમ વાવવાની એમાં લીટા કરવાનું ચાલુ થઈ ગયું એમ થોડા ગુંડા કરે એક બેંક પડે ત્યાં જ પડે ને લીટા કાંઈ હું કરતો હોય બસ ક્યારેક તાર કરવાને ત્યાં પડે મેથી સાંટી ને પછી કંપારી ઊંધી ફેરવી દઈશું ડીએપી ખાતર ને બે પાય દઈશું એટલે ઉભી જાય આખા લીટા પેલા કરી નાખી મેથી તૈયાર કરીને મેલીશ ને હવે હાલો કેરામાં છાંટી દઉં પછી ખંપારી ફેરવી દઉં એટલે મિક્સ થઈ જાય પડામાં પછી પાઈ દેવાની રીએ હાલો તો જો આ મેથી છાંટવા મીના હે કેરામાં લીટા કરી વેરા હે મેં અને એને મેથી છાંટવા એ મીના મને મેથી છાંટતા નથી આવડતું એ તમે છાંટી વાળો ને ઉગે હારી ને નો હારી થાય તો એમ કે છાંટતા આવડતું નથી સોટી જઈ હે કી છે હે વાંક વાંકી સાંટવી પડે પવન બહુ હે ને એટલે ઊભા વાંક વાંક આમ સાંટવી પડે નકે દાણા સે જાય બારા એટલે જો પવન પવન બહુ હે ને એટલે પવન ના બહુ વાદરાય પણ હે ને પવન હે વરસાદ આવે એવું થયે ને ટાટું હવામાન હે ટાઈટવાય એવું તો એ સાંટે છે અને હું જો વિડીયો ઉતારું છું થોડું થોડું શીખવું પડે ને પછી હરોજ પછી આવી રીત ન હાલે ને ક્યારેક ક્યારેક કી છે ફોન ચાલીને શીખો તો શીખવું પડે બીજું કાંઈ ન આવડે કાંઈ નહીં ખાલી આ વાંય ફોન ચાલીને રાખડી તો હાલે ને કે ઘણું આવડી ગયું હો તો જો હવે કેટલી બાકી રહી
હા એટલી બાકી હંતી સાંડ દીશું કાટી નહીં થાય સમજે તે સાંડલ કાટી નો થાય એ હાસી વાત કરી નાટો ફળો જેવો છે હા હા તો વે જો આવે ફરી નાટો વીરા હે કેરો મોટો બો હે નનકો એવડો નહીં એટલે જાજી સાંટી પડે ને ફરી નાટો વળે એટલી છટે જાય થોડીક વધશે પછી ફરી ના ખૂટી રહેશે ને એટલે પા ફરીને વાવી દઈશું પછી હાલે ને ઢોકરા કરવા થાય ને મેથીના થાય જો મેથીના ઢોકરા આપણે બનાવવા મેથી થઈ જાય ને હમણાં પંદર દીમાં વે દીમાં એટલે મેથીના ઢોકરાનો વિડીયો પણ આવશે આપણી ચેનલ હા હંધું જો અત્યારે મસાલો વાવી દીધો હોય હંધું મસાલોમાં નાખવામાં આવશે એટલે પછી સારી થાય ને ઢોકરા સારા થાય અસર મજાના ઢોકરા મસ્તીના બનાવવા હે પછી તમને દેખાડશે તમને એમ થઈ જાય ખવાઈ જશે રિપેરિંગ થવા મીનો હે કેરો જો આમાં મેથી સાંટ દીધી હે તો ખંપારી ટેડવા મીના એટલે દાણા કોઈ બારા રહી જાય ને તો અંદર બુરાઈ જાય એટલે મેથી હારી ઉગે એમથી બુરવા પડે ધન થાય વીટા પહેરે પડે ને નકર ઉગે નહીં ને હારી તરીને વહી જાય ઠેઠ ઓલા આ શેડે પાણી મૂકે જાય ઓલા શેડે શેઠ મેથી તો મેથી હારી ઉગે નહીં જા આવરી તમ છે મેથીમાં મેથીના દાણા હે પીરા પીરા દેપારીને ડટાઈ ગયા હવે જો આમાં દેખાય હે એમાં નથી દેખાતી અને જો આમાં દેખાય હે હું જાઉં ચાલુ થઈ ગયું હવે જલ્દી ખહેરી વાળી બપોરા ભેગા થાય ને જ ભૂખ લાગી હે જે જમવાનું બાકી હે દોઢ વાગી ગયો હે ખાવાનું તૈયારી મારે મોહન ભાઈ ભેંસું પાવા મીના હે કે ભેંસું પાઈ લ્યો તમે આ એક કેરાની રિપેરિંગ કરી નાખી જે જમવા વિયા જાય તો હવે જો જાજુ બાકી નહીં અડધો કેરો તો ખમો થઈ ગયો હે એટલે તો હવે કેટલો કરવાનો બાકી એટલો રહ્યો ને જો આજનો વિડીયો આવો હતો બરાબર અમારાથી જેવો વિડીયો બન્યો એવો બનાવ્યો બાકી ભૂલચૂક માફ કરજો બરાબર કાંઈ જો ભૂલ થતી હોય તો ને આજે આ રીતનું બધું હતું બધું મસાલા મિક્સ બધું વાવવાનું હતું કોથમીર ને લસણ ને મેથી વાવીને પાલક વાવ્યો ને એવું બધું વાવ્યું અને હજી અમુક બાકી છે એ ઘરનું બિયારણ નથી એટલે એ લઈ આવશું ત્યારે એ વાવવાનું હોય એટલે બધો ઘરનો મસાલો થઈ જાય તો આપણે ક્યાંય લેવા ન જાવ કારણ કે આપણે વેસવાહારું નથી વાવતા સ્પેશિયલ આપણે ઘરનો મસાલો શાક બાક કે જે કાંઈ આપણે બનાવી રસોઈ એમાં નાખવા એટલે એ સારી બને તો જો વાઈ દીધું હે લહણ વાઈ દીધું મેથી સાંટીને વાઈ દીધી હે ને જે મૂરા વાવવાના પણ વાંકાને લેવા જવાના હે એ મૂરા વાવવાના હે ને જે ડુંગળીનું બી લાવવાનું હે એ બે વસ્તુ લાવવાનું હોય એ આ કેરામ વાવવાનું હે તો એ વાવવાનું હે વચ કલો હવે બે થી પછી એવું વાવશું આજે એટલું વાવી દીધું હે તો હવે વાવીને નવરા થઈ ગયા હવે ઘરે જવું હે બપોરો બપોરાનો ટાઈમ થઈ ગયો ભૂખ લાગી જાય હવાને ખાતુંનું એટલે પાછું વાદર સાયા જેવું હે ને ઠંડી હે ને એટલે પછી પાણી પીવાનું થાય નહીં તરસ ન લાગે નકરી ભૂખ લાગે એટલે હવે બપોરાનો ટાઈમ થઈ ગયો હે તો આજનો વિડીયો આવો હતો જેવો અમારાથી મહેનત કરી બરાબર જેવો બહેનો એવો બનાવ્યો તો તમને પસંદ આવે તો લાઈક કરજો ને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તોને શેર કરજો તો મળશું બીજા વિડીયોમાં મિત્રો તો બધાને રામ રામ ને જય માતાજી.